રાષ્ટ્રીય ગોરીમાર્ગ નંબર 48 પર આવેલ હોટલ માલિકોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પઠવાયેલી નોટિસ બાબતે રોડ પ્રોજેક્ટર અધિકારીને હોટલ સંચાલકો દ્વારા રજૂઆત કરાઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર વડોદરાથી વાપી સુધી અનેક હોટલો નિર્માણ પામેલી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર આવેલ હોટેલ માલિકોને એન્ટ્રી અને એક્ઝિટ પરમિશન માટે નોટિસ આપવામાં આવતા હોટલ માલિકોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. જે બાબતે હોટલ માલિકો દ્વારા ભરૂચ સ્થિત એનએચ એઆઈની કચેરી પર પહોંચી રોડ પ્રોજેક્ટર અધિકારી સુરજસિંહને મળી રજૂઆત કરી હતી. વડોદરાથી વાપી સુધીના હોટલ માલિકો ભરૂચ ખાતે એકઠા થઈ સુરજસિંહને રજૂઆત કરી નોટિસ બાબતે ઘટતું કરવા રજૂઆત કરી હતી. એનએચએઆઈના અધિકારી સુરજસિંહે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનો સૌથી વ્યસ્ત હાઈવે છે, અકસ્માત પણ વધુ થાય છે. એ માટે અમે હાઈવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ તેમજ દુકાનો છે તેઓએ સત્તાવાર પરમિશન નથી લીધી, તેઓ માટે અમે નિયમો બનાવ્યા છે. સીધી એન્ટ્રી થઈ રહી છે એ માટે ડ્રાઈવ ચલાવી રહ્યા છે. અકસ્માતોનું પ્રમાણ ઘટે એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. હોટલ એસોસિએશન દ્વારા પણ બાહેંધરી આપવામાં આવી છે, પરંતુ તેઓની અમુક સમસ્યાઓ છે તે રજૂ કરવા તેઓ આવ્યા હતા એમ તેઓએ જણાવ્યું હતું. સાઉધર્ન ગુજરાત હોટલ એસોસિએશન અધ્યક્ષ અરુણ શેટ્ટીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સાઉધર્ન ગુજરાત હોટલ એસોસિએશનના અધ્યક્ષ અરુણ શેટ્ટીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે વાપીથી લઈ ભરૂચ સુધીની હોટલો મેમ્બરોને સમસ્યા સર્જાઈ છે. એનએચઆઈ દ્વારા નવા કાયદા માટે અમલ કરવા જણાવ્યું છે. આ કાયદાઓને તેઓએ વાહિયાત ગણાવ્યા હતા. કાયદા નાના માણસો સમજતા નથી, આંતરરાષ્ટ્રીય કાયદા થોપતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. એમસીઆર પાટીલ તેમજ સંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. અમારી સમસ્યાઓને સરકાર સમજે તેવી માંગ કરી હતી. હોટલ માલિક ઇસ્માઇલભાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે એનએચઆઈએ સત્તાધીશો દ્વારા એન્ટ્રી અને એક્ઝિટ બે કરી વચ્ચેનો પ્રોસિજર તેમણે તોડી નાખવા જણાવ્યું હતું. હોટલ માલિકોએ સ્વખર્ચે અને સ્વેચ્છાએ તોડી નાખ્યું હતું. હવે એનએચએઆઈ દ્વારા પુનઃ ખોદવા આવતા હોટલ માલિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. દિલ્હી જઈ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. હવે જો એનએચઆઈ દ્વારા જબરજસ્તી કરશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. રજૂઆત કાર્યક્રમમાં વડોદરાથી વાપી સુધીના હોટલ માલિકો જોડાયા હતા. યાકુબ પટેલ, જેડએસટીવી, ભરૂચ. હોટલ એસોસિએશનના વતી હોટલ નવજીવન કરજણથી ઇસ્માઇલભાઈ હું બોલી રહ્યો છું. અમારો મસલો એવો છે કે ભાઈ એનએચઆઈવાળા ટોટલી અમને પહેલાં એવું કીધું કે ભાઈ તમે એક્ઝેટ એન્ટ્રીને એક્ઝિટ બે કરી વચ્ચેનો પ્રોસિજર તમે તોડી નાખો, તો અમે પોતે સ્વચ્છ અમારા ખર્ચે અમે તોડી નાખ્યો. હવે પાછા એનએચઆઈવાળા સદંતર અમારો ધંધો બંધ કરવા માટે નોટિસ અને પોતે બ્લુડોઝર લઈને આવે છે, તો અમારે ક્યાં જવું? અમારા પરિવારો, અમે ભાગીદારી ધંધો કરીએ, કોઈ નાના હોટલવાળા ઝૂંપડા પાટીને કામ કરે તો અમારો પરિવાર રજળી પડે તો અમારે શું કરવું? તો અમે આ કચેરી પર એવી વિનંતી કરવા આવ્યા છીએ કે અમે પોતે દિલ્હી જઈને રજૂઆત કરેલી છે માનનીય સીએમ ઓફિસ વડાપ્રધાન શ્રી નીતિન ગડકરી સાહેબ, રોડ ખાતાના વ્યવહારશ્રી તેમજ સીઆર પાટીલ સાહેબ તેમજ બધા સંસદ સાહેબો ગુજરાતના બધાને અમે રૂબરૂ મળીને રજૂઆત કરીને આવેદનપત્ર આપેલું છે. હવે પછી જો પણ કદાચ એનએચઆઈવાળા જબરજસ્તી અમારી રોડની એન્ટ્રી ખોદકામ કરવા આવશે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરવું પડશે. બની શકે તો હોટલ પણ બંધ કરવી પડશે, તો અમે કરીશું. અથવા તો પછી હું પોતે એસોસિએશન વતી સૌથી પહેલાં કદાચ જબરજસ્તી કરશે તો આત્મવિલોપન કરવા માટે હું પાછો